शांति करण जगवरण तू अन घड़ घना भोगा नमो आद्य नारायणी मणि विश्व रूप भेड़ा दैता हरण असरण शरण अन मंगल करण तुझ मात छो भागीरथी छो के भवानी आई अंबा मात छो अरे आसरा करिए थई होनल मा एम विजय तू वरताव जय सोनल चंडी सदा यम पर रहम दृष्टि राख जय सोनल चंडी सदा यम पर रहम दृष्टि राख जय अने मैं चतुराई थी चितरेल चाकड़ा माड़ियाज बांधा तोड़े बारणे आई पे एम यूना पर होई काई तो पछी रंगरे पुरिये मारवे जी जो तमारो अंतरनो आर्तनाद हाचो होई जो तमारो भजन हाचो होई जो तमारो प्रार्थनानो पुकार हाचो होई तो बाप एने आवूज पड़े पछी ई परम तत्व परमात्मा होई तोय भले अने अखिल विश्वनी जनेता ब्रह्मांड भानोद्री राज राजेश्वरी होई तोय भले बाप कोई पण ब्रह्म तत्व लई लो तमे पछी वर्ग कपिल हैग्री विशंबर दत्तात्रेय हरिहंस दामोदर वैकुंठ धनंतर अने गरुड़ारूढ प्रथू पृथ्वी वच मच्छ कच्छ वारा नारसी मदमहन नारायण दिग्राम रघुराम दिवाकर कृष्ण बुद्ध कल्की करुणाकर बलि अवतार तू बलि बंधन देवा दातारा जुजारा वेदा अवतारा पछी दशा धरा हरा रवि ग्यारह बारह दशारा धाम जतिया सतिया सारापुरा सिद्धेश्वरा पीला पैगंबरा सिद्ध सात का प्रणाम पछी नवनाथ नवग्रह ई 999 नदी नवे इलाका पाका नवीनीत पर्वता आठ कुल आठ वसु वृंदा पांच सात आठ तीर्था सात वारा सात विशा पछी अठार पुराणा आदिनाथ ओमकार पारस कल्पतरु चंद्र सूर्य दिग्पाल पृथ्वी आकाश पानी पवन कैलाश शासी कुबेर नमस्कार ब्रह्मा शेष खगेश महेश विगान अयोध्या मथुरा माया काशी अवंतिकापुरी द्वारकामती सरस्वती गंगापुर गोदावरी गाय प्रयाग सरजी महिबद्री सोमवल्ली चिंतामणि रोहिणी दीति अदिति रांदल द्रौपदी अने कुंती सती तारा सुलोचना पछी ब्रह्मादिक सनकादिक जालंधर मोहनधर पाबू रायबन राण पण जो तमारो अंतनो आर्तनाद हाचो होय जो बाप तमारो प्रार्थनानो पुकार हाचो होय तो पछी ई शक्ति होय तोय भले अने शिव होय तोय भले पण आवे तो जगतना चौकमा बाप ઇતિહાસે દાખલા આપ્યા છે ઇતિહાસમાં એના પુરાવા છે પોતાની હસ્તીને ગુમાવ્યા વિના તને મસ્તી નહીં મળે પોતાની હસ્તીને ગુમાવ્યા વિના તને મસ્તી નહીં મળે અને આંખોને મીચ્યા વિના તને જ્યોતિ નહીં મળે અને ઊંડાણમાં ઉતર્યા વિના તને હાચા મોતી નહીં મળે ઊંડાણમાં ઉતરવા માટે હું અને તમે જો કદાચ સાહિત્યની દુનિયામાં જો ડોકજું કરીએ ઉદિયાચલના ખોપરા માથે ઉભા રહી માં કોને કહેવાય શક્તિ કોને કહેવાય જો તમારો અંતરનો આર્તનાદ હાચો હોય તો ઈ આવે હોય જો વિશેષ શ્રદ્ધાનો તો એમાં ક્યાં પુરાવાની જરૂર છે અરે તમે કોઈ મોલાને પૂછજો કે કયા કુરાનમાં પેગંબરની સહી છે હયાના ઉડાણમાંથી હોય જો હાકલો તો પછી નાચે ચિથરા તણો ઢીંગલો તમારો શ્રદ્ધા હાચી હોવી જોઈએ તમને હયાની માલિક પર વિશ્વાસ હોવો જોઈએ ઉદિયાચલના ખોપરા માથે ઉભા રહી અને દાદા સૂરજનારાયણે આમ સોનાવણા પડદાનો ઘા કર્યો પણ તે તો 50 કરોડ ધરતી માથે જળાળાળા કરી અને અંજવાળા પથરાઈ ગયા ભલે યુગ્યા ભાણ ભાણલો તિહારા બ્રાહ્મણા પછી જીવન મરણ લગ રાણ તું રાખજે કશ્યપ રાઉત સામ સામા ભડ હાફરે તેથી ભાંગે ખતારા ભરમ અને તેથી નો કશ્યપ તરુ અને સૂરજ રાખો શરમ હવાના પોરમાં બરોબર એમ કે ઋષિ મુનિઓ સૂર્ય ભગવાનને જળથી અર્ઘી આપે તસ્કર બે દગ્ગા જનસે જગ્ગા ચાલન રગ્ગા રાસંગા અને મહિયા મઠ વગ્ગા ચર સંગા ભસમ સજંગા બોલ કલંગા બગેવા જય જય જગ વંદન કાશ્યપ નંદન અને અમારા દારિદ્ર નિકંદન આવે હવે રેવી લેવા એ વખતે હવાના પોરમાં અંજવાળી ચાંદા જેવું અર્ધેક માથે કપાળ મીછી આંકડા જેવી મૂછું ડાલવા છાતી કાંજની ભૂટી ઉપડી ગઈ છે અને 14,000 નું સેન નહીં અને એ જગા રાણા નામનો રાજપૂત નીકળ્યો છે બરોબર ગીર પંથક ગીરમાં મળે નહીં ગામડાના નાના નાના ને એ ધન ચારણના ધામ કે જ્યાં દૂધમલિયા દોટું દીએ અને અજબ ખંજરી બજે ભયાનક પડસન ધોધ પહાડ તના એ બરોબર 14,000 નું સેન લઈ અને જગા રાણા નીકળ્યા છે ધીરે 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 બરોબર ગીરની મધ્યમાં આવ્યા ત્યારે ત્યાં ચારણના ચાર પાંચ નાના છોકરા રમતા હતા અને એ ચારણના છોકરાને જોઈ અને એના સેનાપતિ એટલું કીધું કે દરબાર દરબાર આપણા સૈનિકોને કહી દો કે જરાક ઘોડા તારવીને હાંકે સેનને જરાક આઘું લઈને હાંકે બચારા ચારણના છોકરા રમે છે
બિચારા જે શબ્દ કાને ચારણના છોકરાઓ યહાં બળ્યો અહીંયાથી ગડગડતી ડોટ મૂકી પણ જેમ નમણી બાઈનું નેણ છૂટે બંદૂકમાંથી ગોળી છૂટે કબાણમાંથી તીર છૂટે અને લોભિયા માણસના હાથમાંથી જેમ નાણું છૂટી જાય એમ સાડા ડાળા કરતી ગડગડતી ડોટ મૂકી અને પોતાના બાપ પાસે વાત કરે છે બાપુ બાપુ 14,000 નું સેન લઈ અને જગા રાણા નીકળ્યા છે અને બાપુ એના સેનાપતિએ અમને બચારા કીધા બાપુ બાપુ આપણે બચારા છીએ ત્યારે મિત્રો એ ચારણ છે ને એ હાથમાં માળાનો બેરખો લઈ અને એમ કહેવાય છે એ માને યાદ કરતો તો માં ભગવતીને યાદ કરતો અંબાઈ હાવડ ખોડ લી તું ખૂબડી ખાખેશ્વરી રવરાય રાંદળ માં રવેચી અને ડુંગરે છે તું ખરી રાંદળ ગંગા રાજબાઈ રાંગળી રાજેશ્વરી વડ હટ સમૃદ્ધ માત ચામુંડ હાવે ભેરે ઈશ્વરી હિંગળાજ તું હડક મોય હોલ માતા હરજીતા અને ગાત્રાળ ગેલી માં ગઢેચી પછી પીઠ બાઈ પરસીતા જાનલ જેતી જીવણી તું જોગણી જગદીશ્વરી વડ હટ સમૃદ્ધ માત ચામુંડ હાવે ભેરે ઈશ્વરી વેરાય રથમે હાય વરુડી પછી વિજ બાઈ વાંકલી વિહત દેવલ ફૂલ બાઈ અને તોગડાઈ તોતળી રામાઈ મેનલ મેલડી તું મોગલી મહેશ્વરી માને એમ કે વિનંતી કરતો કરતો એમ કે છે હાથમાં માળાનો બેરકો લઈ અને ચારણ નીકળી ગયો છે બરોબર શેન પાસે આવી રાજપૂતના એમ કે જગા રાણાની એમ કે ઘોડાની રાંગ પકડી અને એટલું કીધું દરબાર ચારણના નેહડામાંથી નીકળ્યા પછી રાજપૂતને બાપ ઈ સાસુ પિતા સિવાય જવાય નહીં તમે રોકાઈ જાઓ મારા નેહડાના તમે મહેમાન બન્યા છો અને ચારણના નેહડામાંથી નીકળ્યા પછી રાજપૂતના દીકરાને જવાય નહીં આપણો ઈ સંબંધ છે પરાવ પરાવનો નાતો છે અને હે દરબાર બાપ અમારા એક એક દુહાની માલિકોર મર્મ પડ્યો હોય અમને કોઈ પ્રશ્ન કરતો હોય કે રાજપૂતાણી સતી કેમ થાય છે તેથી અમે જગતના ચોકમાં ઇતિહાસના પત્તા ઉપર એમ વાત લખી હશે જેથી સરહદના સીમાડા સલામત ન હોય અને ધર્મનો કદાચ કોઈ લેપ કરતું હોય ધર્મનો કદાચ કોઈ વિધ્વંસ કરતું હોય રાજપૂતાણી સતી કેમ થાય છે અમને કદાચ કોઈ પ્રશ્ન કરે અમે ચારણ છી સૂક્ષ્મ દર્શક તુલ્ય સુખદ લોચન ચારણ કે સૂક્ષ્મ દર્શક તુલ્ય સુખદ હૃદય ચારણ કે બરસાદ હાબ હયાત વિમલ વાયક ચારણ કે અરે સુણી કે ફચડ જાત વીર કવિત હમ ચારણ કે અમને કોઈ પ્રશ્ન કહે તો અમે એમ કહેતા હોય કે ધર્મનો કદાચ કોઈ લેપ કરતું હોય ધર્મનો કદાચ કોઈ વિધ્વંસ કરતું હોય આ ધરાને કદાચ કોઈ દબાવતું હોય સરહદના સીમાડા સલામત ન હોય અને તેથી રાજપૂતનો દીકરો એમ કહેવાય છે યુદ્ધની માલિકો નીકળી જતો હોય સમરાગરની માલિકો નીકળી જતો હોય પરણીન માંડ 15 દી નહોતા થયા હોય અને રાજપૂતાણીના કપાળમાંથી એક ચોખાનો દાણો હજુ જમીન ઉપર ન પડ્યો હોય અને એ જે એમ કહેવાય છે ભૂંગિયા ઢોલ ગામના પાદરની માલિકો વાગવા મળી જાય રડી બિબાંગ ધોમ રડી બિબાંગ ધોમ રડી બિબાંગ ધોમ સિંધુ રાગ સોહામણો પછી ઘર ઘર બાજે ઘેર એ બાદશાહ હુંડા મામલા અને પાણી હુંડા ફેર એ રાજપૂત સમરાગરની માલિકો જાતો હોય તેથી ઈ રાજપૂત યુદ્ધની માલિકોર યુદ્ધના મેદાનની માલિકોર ખપી જાય શહીદ થઈ જાય ઈ કામ આવી જાય તેથી અમે એવું સાંભળ્યું છે કે સ્વર્ગની માલિકોર અપ્સરાઓ છે ને ઈ વરમાળા પહેરાવવા માટે અહીંયા તૈયાર ઊભી હોય રાજપૂતાણી એટલા માટે સતી થાય છે કે હે અપ્સરા અહીંયા મારા માથાનું એમ કહેવાય છે ઓઢણું મારો ચૂડી અને ચાંદલો કદાચ જીવતો હોય ને તો તારો નંબર ન આવે પણ કદાચ સ્વર્ગની માલિક પર આવે ને તો અમે અહીંયા એમ કે જવહર કરી અને હારો હાર આવીએ એની સાથોસાથ આવીએ અહીંયા પણ તારો નંબર ન આવે એટલા માટે બાપ રાજપૂતાણી સતી થતી હોય છે અમે એ દુહા કીધા છે અને આજ ચારના નેહડામાંથી નીકળ્યા પછી એ સાસી પીધા સિવાય જવાયેલી રાજપૂત અને ચારનો સમાજ હાલી રહ્યો છે એમાં સેનાપતિ વચ્ચે પડે છે કે કવિરાજ હઠ મૂકી દો અમારે મોડું થાય છે અને અમારા દરબારને સોનાની થાળીમાં અને સોનાના કટોરામાં જમવાના નિયમ છે હે કા અમારા દરબારને ઈ જગા રાણાને સોનાની થાળી અને સોનાના કટોરામાં જમવાની પ્રતિજ્ઞા છે એવા એને નિયમ છે દીદી ચારણે કાકલુદીને કીધું હતું કાકલુદી કરી અને વિનંતી કરી દીધી સેનાપતિ મૃત્યુ નક્કી છે એ મારે તમારે હયામાં સંગ્રહિત કરી દેવું જોઈએ કારણ કે નાની બની ગુમાનની વાતો કર્યાથી શું થયું
दानी नहीं तो दामना मोटा भंडार भर्या थी शू थ विवाद में खर्ची विद्या तो पछी भणतर भण्या थी शू थ आ जगत में जो कोई जाने नहीं तो पछी माए जन्म दीधा थी शू थ आ जगत में जो कोई जाने नहीं तो पछी माए जन्म दीधा थी शू थ मृत्यु नक्की है ये मारण तमारे हया मारी कोर संग्रहित कर दीजिए कारण के लाखों चाल्या गया क्या नजर पड़ती नहीं लाखों चाल्या जसे क्या खबर पड़ती नहीं हे मानवी तू तारा सुख नु अभिमान न कर अहीं तो सिकंदर जेवा साहस नी कबर पण मळती नथी आवा पौणी दुनिया जेने जीती लीधा होय एवा माणसो जगतना पटमांथी जयता रह्या छे वियाई गया छे लीमडीना राजकवि शंकरदान बाबू कदाच लखता होय के गादी थकिया अने गादला ए पण कठता एने पछी साणानी सेजे अम सुता जोया शंकरा उमरमां अर्धो शेर जेने कोई दी मुकेल नहीं माथे भार उमरमां अर्धो शेर जेने कोई दी मुकेल नहीं माथे भार ई धड़नी माथे देन अमे साणा जोया शंकरा बधाई ने जावानू छे मृत्यु नक्की छे हे सेनापति तमे गर्व ने मुकी दो तमे अभिमान ने मुकी दो कदाच जो दरबार ने सोना नी थाली मा अने सोना ना कटोरा मा जमवानी नीम हशे ने प्रतिज्ञा हशे ने तो मां जगदंबा ए पण हापी रहेशे अने ए वक्ते दरबार 14,000 નું સેન છે જગા રાણાને લઈ અને નીકળે છે જગા રાણાને લઈ અને ચારણ નીકળે છે અને બરોબર માં પાસે વિનંતી કરે છે માં પાસે અરજ કરે છે કે માં આજ મારી ઇજ્જતની લગામ તારા હાથમાં સોંપું છું અને ઈ અરજી કરે છે પણ કેવી અરજી અરજી સુનીને માં हे आवती तिरे अमारो साद सांभळीने मां हे बिराजती तिरे खोडियार मां तू कमकारी ए मां खोडियार मां तू कमकारी अर्ज सुनीने मां अर्जी रे सुनीने अर्ज सुनीने मां आवती तिरे सादर आंबळीने मां आवती तिरे खोडल मां तू कमकारी जियो मां खोडियार मां तू कमकारी ए हारे मां खोडल मां तू कमकारी हे नवगण आयो हे माताजी ना नेसडे तेदी माने लळी 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 लाग्यो पाय त्याथी माजे ना ए त्याथी ये माजे ना तने लामा करा हे वीरा नवगण नाव वारणा लीधा वरुड़ी बनी ने मां आवती तीरे वीरा नाव लेती तीरे खोड़ी यार मा तू कमकारी जियो मा खोड़ल मा तू कमकारे अर्ज रे सुनीने मा अर्ज रे सुनीने मा अर्ज सुनीने मा आवती तीरे मारो हाथ हांबळीने मा बिराजती तीरे खोड़ी यार मा तू कमकारी जियो मा खोड़ल मा तू कमकारी ए चुले चढ़ावे माया
ए माय फूट दूध उबरा वाल थी खबड़ा भी दिए माना नवगण विरले मा तेदी अयू मा खोड़ियार नु भरा प्रेम थी दूध पीवड़ावती तीरे कुलड़ी रे कटक जमाड़ती तीरे खोड़ल मा तू खमकारी जियो मा खोड़ियार मा तू खमकारी अर्जी रे सुनी ने मा अर्जी रे सुनी ने मा अर्ज सुनी ने मा आवती तीरे राजती तीरे फोड़ी यार मातू खमकारी ए जियो मा फोड़ल मातू खमकारी ए जियो मा फोड़ल मातू खमकारी ए जियो मा फोड़ल मातू खमकारी जड़ा 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 ज्योतु बढ़ती थी भूकल ने धूप नाम के धमाका थता था माँ पहले विनती करी गए माँ हे भगवती हे अखिल विश्वनी जनेता हे माँ जगदम्बा आज 14,000 नु सेन लई अने जगा राणा ने हूँ मारा निहाले लाव्यो छु पण हे माँ आज हूँ तने चारण प्रार्थना करू छु हूँ तने अंतर नो आर्तनाद करू छु सड़राट सुनी साध मारो हड़राट वेगे हावजे अने जड़राट जोड़ी लई रथ फड़राट लई फपड़ावजे हड़राट एना हया तोड़ी अने कड़राट मूला काढ़जे अवतार लईने आ समये अने मात मोगल हावजे मां मात मोगल हावजे तू हाल ने जट होई त्यांथी कोई वाहलू नहीं कने फटू निहाले वावड़े मां तलकता छोरू तने उभी ने रहजे खड़ी एक मां हवे तू धाबली लई धोड़जे अने रव राई लाजू राखवा एण वक्त वेली आवजे मां वक्त वेली आवजे फूला पड़ा अने भव सागरे अने हे मां हवे अमे गला लग बूटी गया पण लांबा करी कर लोबड़ी काठे बधाने काढजे रव राई लाजू राखवा एण वक्त वेली आवजे मां वक्त वेली आवजे चालने आंख में ठाम 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 धरती ने हलगावी देवा लावरा जेवा आहू पड़वा मंड्या मां 14,000 ना सेन ने लेने आव्यो छु मारा नेहड़े एने होना नी थाळी अने होना ना कटोरो मने जमवाना नीम छे हे मां हे शक्ति हे करुणा सागरी आज तारो बालक तने प्रार्थना करे छे हूँ नहीं मागतो मेल मेला तू नहीं मागतो हीरा जवरातु नहीं मागतो पना पोखरा नहीं मागतो माल खजीना मोटा पण हे मां हे शक्ति आज मारी इज्जत ने हाथवजे मारी लाज राखजे अन अंतर माथी आराधना थवा मनाणो अन एम के हाया नी मारी कोर जेम एम के वरणु फरवा मनाणो अन चारणे प्रार्थना करी गए शक्ति हे भवानी हे मां भगवती याचू नहीं हूँ यवन मा लांबो करी कर कोई ने ललचाव नहीं कदी वात लाखे अरे संपत्ति जाजी जोई ने पण वट वचन वृति अजाशक ई मारी नेम ने निभावजे समरण करता मात मोगल आई जल्दी आवजे अन मा मारो आत्मा सांभळीने मा मारी भेरे आवजे मारी वारे आवजे અને ઈ વિનંતી કરી જોતે પલંબા જગદંબા હાથ યંબા ઈશ્વરી બદનામ જળંબા ચંદ્ર બંબા તેજ તંબા તું ખરી અને હોતે હતાકમ બીર હાકમ બજે હેડાકમ બામણે જગમાં એ પરચા દીઠ જહર રાસ યાવડ રમણી મળી રાસ યાવડ રમણી માને વિનંતી કરી પણ ત્યાં તો આકાશમાં આકાશવાણી થઈ હે ચારણ બેટા મુંજાવાની જરૂર ન હોય હમે ઘેઘુર એમ કહેવાય છે ખાખરો છે ઈ ખાખરાનું એક એક પાન તોડી અને એમ કહેવાય છે આકાશ શેન ને તું એમ કે પીહી દેજે અને જો સોનાની થાળી અને સોનાનો કટોરો જો ન બનાવું તો તો હું શક્તિ ન કહેવાય હું માં ન કહેવાય કઠિન પ્રભુ સે પ્રીત કઠિન ભાવ સાગર તરનો કઠિન જીતવો કામ કઠિન તન મનવશ કરનો કઠિન દાન ઓર માન કઠિન વિપત મે દાન કઠિન સંપત મે ક્ષમતા કઠિન બેરી પર ક્ષમા અને કઠિન રણ કપટ ઝપટ મે પણ બેતાલ કહે સુન વિક્રમા એક વચન નિભાવ દળ અતિ કઠિન એક માના શબ્દ ઉપર માના વેણ ઉપર ઈ માના વચન ઉપર ચારણને એટલો બધો ભરોસો હતો કે ઘેઘુર વડલો જે હતો એનું એક એક પાન લઈ અને બરોબર આમ 14,000 નું સેન છે આમ જગા રાણા બેઠા છે ઈ 14,000 ના એમ કહેવાય છે ઈ સેન ને ઈ ખાખરાના પાન પીરી દેશે અને પાન પીરશે છે
ત્યારે મિત્રો સત્ય હકીકત છે, જો તમારો અંતરનો આર્તનાદ સાચો હોય, તમારી ભક્તિ સાચી હોય, તમારું ભજન સાચું હોય તો માં આવે. આ એનો દાખલો છે. એ 14,000 ના શેરને સોનાની થાળી અને સોનાનો કટોરો બની ગયો, બરોબર. એ આખું 14,000 નું શેન જમી રહ્યું, જગા રાણા જમી રહ્યા. અને તેથી એ ચારણે બે હાથ જોડી અને વિનંતી કરી હતી દરબારને, તમારા સેનાપતિને કહી દો કે આ સોનાની થાળી અને સોનાનો કટોરો સાથે લેતા જાય, કારણ કે અમારા નેહડામાં એવું કોઈ બિચારું નથી કે જે તમારા એઠા વાસણ ઉટકી શકે. અમારા નેહડામાં કોઈ એવું બિચારું નથી કે તમારા એઠા વાસણ ઉટકી શકે. તમારા સેનાપતિને કહી જાઓ કે આ સોનાની થાળી અને સોનાનો કટોરો હારે લેતા જાય. હરિસ્મરણનો જો આશરો ન હોય, સંત કીર્તનનો જો આશરો ન હોય, અરે બાપ, પ્રભુ ભક્તિનો જો આશરો ન હોય ને તો જીવનમાં કાંઈ નથી. કારણ કે લાગી ભયો બડ ભાગી ભયો, વિતરાગી ભયો વૈરાગી ભયો. અને જબ જોગ લ્યો ઉદ્યોગ લ્યો તિન રોગ ગયો હૈ. પણ બ્રહ્મ મુનિ કહે, એક જો ઘનશ્યામ કો આશે જો ન લ્યો તો પછી કશું ન લ્યો હૈ. એક જો ઘનશ્યામ કો આશે જો ન લ્યો તો પછી કશું ન લ્યો હૈ. હરિ ઓમ તત્સત. જય.